સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોન વિસ્તારમાં શાકારિત વિકાસના વિવિધ પ્રકલ્પોની લોકાર્પણ વિધિ આજરોજ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા મેયર નિરંજન ઝાંઝવેરાના પ્રમુખ સ્થાને આજરોજ અઠવા ઝોનમાં અલથાણ રોડ ખોડિયારનગરની બાજુમાં શાખા થયેલી આંગણવાડીની લોકાર્પણ વિધિ, ઉમા ભવન પાસે શાંતિકુંજની લોકાર્પણ વિધિ, ઉમરામાં એસકે પાર્ક સોસાયટીની સામે કોમ્યુનિટી હોલની લોકાર્પણ વિધિ તથા રાંદેર ઝોનમાં પાલ રોડ ઉપર નીલકંઠ રેસિડેન્સીની બાજુમાં પાટી પ્લોટની લોકાર્પણ વિધિ અને જહાંગીરપુરામાં જહાંગીરપુરા ડભોલી બ્રિજના એપ્રોચ પાસે કોમ્યુનિટી હોલ તથા પાટી પ્લોટની લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેનું ઉદ્ઘાટન જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ વિનોદ મોરડિયા, ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિના અધ્યક્ષ દેવિકાબેન જાદવાણી અને સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ કિશોરીબેન કાપડિયાના હસ્તે કરાયો હતો. સુરત મહાનગરપાલિકાની અઠવા અને રાંદેર ઝોનમાં લોકાર્પણ વિધિ કાર્યક્રમમાં સુરત, નવસારી અને બારડોલીના સાંસદ, સુરતના ધારાસભ્યો અને મનપાના અધિકારીઓ તથા વિવિધ સમિતિના અધ્યક્ષ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.